Namaskar and welcome to Get Rich with Aashka. Aajhe amari sathe judaya chhe Jayesh Gohil from Ahmedabad. Tame show joyo chhe pehla Jayesh bhai? Haan ji. Welcome to Get Rich with Aashka. Shu umar chhe tamari, kya kaam karo chho, parivar ma kon chhe? Family sathe member 3 se, hun, mara wife ane daughter. Okay. Reliance Jio sathe jodayelo chhu, network team as a network engineer. Okay. Umar shu chhe apni? 33 years. 33 years. સેલરી છો અને ફેમિલીમાં ત્રણ લોકો છે. તમારી ડોટર છે તમે કીધું? હા, 2 યર્સ ડોટર. અને વાઇફ કામ કરે છે? ના, હાઉસવાઇફ. એટલે બે ડિપેન્ડન્ટ છે? ડિપેન્ડન્ટ બે છે. શું તમારી ઇન્કમ છે? 40,000 એવરી મંથ, 40,400 સમથિંગ. અને ખર્ચાઓ? ખર્ચાઓ મારા એપ્રોક્સ 20 to 21 પર મંથ. એટલે તમે લગભગ 20,000 જેવી બચત કરો છો? 70-50 થઈ જશે, કારણ કે મારા રિલાયન્સ માં એક એસઆઈપી ચાલે છે. નહીં, ખર્ચાઓમાં એસઆઈપી ના આવે, એ રોકાણ કહેવાય. હું ફક્ત ખર્ચાઓ પૂછું છું તમને, અને એના પછી બચેલી અમાઉન્ટ. એટલે 20,000 રૂપિયા તમારા બચે છે. કોઈ હોમ લોન ચાલુ છે કે? કોઈ નથી હોમ લોન. ક્રેડિટ કાર્ડ નું કોઈ આઉટસ્ટેન્ડિંગ? કોઈ ડ્યુ નથી. ઓકે, વેરી ગુડ. અત્યારે તમે ક્યાં રહો છો? સુરેન્દ્રનગર. અને એ ઘર તમારું પોતાનું છે? ના, રેન્ટ ઉપર. તો એનું ભાડું કેટલું છે? 5,000. અને તમારું પોતાનું ઘર ક્યાં છે? નેટિવ વિલેજ ઇન ટીમ્બા, નિયર બાય સુરેન્દ્રનગર. ઓકે, ઠીક છે. એમરજન્સી ફંડ? એમરજન્સી ફંડ લાઈક 70-80,000 ઇન સેવિંગ એકાઉન્ટમાં. સેવિંગ્સમાં છે? હા, જે એઝ પર તમારી ગાઈડ પ્રમાણે 3 મહિના અથવા તો 6 મહિના હોવું જોઈએ, જે મારો એક્સપેન્સ છે એના પ્રમાણે. બરાબર છે. તમે સારી સારી રીતે એની તૈયારી રાખી છે. વેરી ગુડ. શો જોયો છે તમે? ખાસા બધા જોયા છે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ? ટ્રેડિશનલ એલઆઈસીની પોલિસી 4 છે, 3 મારી જોડે, 1 મારી વાઇફ જોડે. 2010 કન્ટિન્યુ છે. પર યર 24,000 એમાં જાય છે મારા એલઆઈસીમાં. હેલ્થ ઇન્સ્યોરન્સ રિલાયન્સનો છે મારે 2.5 લાખ, ઇન્ક્લુડેડ 2 મેમ્બર્સ. કવર કેટલું છે તમારું? 2.5 લાખ પર યર. અને વાઇફ તો તમારા હાઉસવાઇફ છે, એટલે એમને તો લાઈફ ઇન્સ્યોરન્સની જરૂર નથી? તો બહુ બધું પ્રીમિયમ ભરાય છે અને તમને કવર પણ પૂરું નથી? કવર જ છે, રિલાયન્સ જ કવર કરેલું છે. પ્રીમિયમ કોણ ભરે છે? રિલાયન્સ જ ભરે છે. એલઆઈસીનું? નહીં, એ અલગ છે. એલઆઈસીનું પ્રીમિયમ હું પેડ કરું છું, જે ટ્રેડિશનલ પોલિસી. હેલ્થ ઇન્સ્યોરન્સ એલઆઈસીમાં નથી મેમ. ના ના, હેલ્થ ની હું લાઈફ ની જ વાત કરું. લાઈફ ઇન્સ્યોરન્સ હું પેડ કરું છું એવરી મંથ. બરાબર. તો તમારી પાસે 2.5 લાખ નું જ કવર છે, હું તમને એમ કહું છું. એ પૂરતું નથી પડતું, અને તમારા વાઇફ ને જરૂર નથી, કારણ કે એ તો હાઉસ વાઇફ છે, એટલે એમને લાઈફ ઇન્સ્યોરન્સ ની જરૂર નથી. યસ, બરાબર. અને 2.5 લાખ ભગવાન ના કરે તમને કઈ થાય, તો 2.5 લાખ તમારા વાઇફ અને તમારી દીકરીને નહીં પૂરા પડે ને? યસ યસ. એટલે તમારી પાસે ટર્મ પ્લાન હોવો જોઈએ. તમારી જે સેલેરી છે એ પ્રમાણે કમસે કમ તમારી પાસે 35-40 લાખ નો ટર્મ પ્લાન હોવો જોઈએ. તમારી ઉંમર નાની છે, તમને પ્રીમિયમ ઓછું આવશે. એટલે તમારે ટર્મ પ્લાન લેવો બહુ જ જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ, હેલ્થમાં તમે કીધું કંપની તરફથી છે, શું છે? 2.5 લાખ કવર તમારા વાઈફનું અને તમારું ભેગા થઈને. તમારું પોતાનું નથી? કોઈ નથી. પણ આમાં એવું થાય જયેશભાઈ કે તમે અગર જોબ બદલો અથવા જોબ છોડો અને એ વચ્ચે તમારી હેલ્થને કંઈ થાય, તો તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી. એટલે તમે જેટલા બી રોકાણ કર્યા હો કે તમે જેટલા બી સેવિંગ્સમાં રાખ્યા હોય એ તમારા વપરાઈ જશે. ઓકે. એટલે તમારો પોતાનો પણ હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો બહુ જ જરૂરી છે, જે તમે પે કરો જેનું પ્રીમિયમ, જે તમારો પોતાનો છે, કંપનીનો આપેલો નહીં. ઓકે. તમારો, તમારી વાઇફનો અને તમારી ડોટરનો કેટલો હોવો જોઈએ મેમ? તમારું ત્રણેયની વચ્ચે અગર તમે ફેમિલી ફ્લોટર લેતા હો તો મિનિમમ 5 લાખ હોવો જોઈએ. ઓકે. તમારા ત્રણેયનું જેમાં ભેગું થાય એમાં બી પ્રીમિયમ ઓછું આવશે, કારણ કે તમે બધા યંગ છો. યસ, રાઈટ. રાઈટ. એટલે એ કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણે ઇન્સ્યોરન્સનું જાણી લેવું વધારે. ઓકે. હવે મને કહો તમે રોકાણ ક્યાં કરો છો? હા, રિલાયન્સ સ્મોલ કેપમાં, ગ્રોથ ફંડમાં. લાસ્ટ 2 યર્સથી મારું એસઆઈપી ચાલુ છે, 2,000 પર મંથ. ઓકે. એક એસબીઆઈનું ચાલુ છે લાસ્ટ 2 યરથી, એસબીઆઈ મેગ્નિયમ મિડ કેપ, 1,000.
એટલે એસઆઈપી પર મંથ 3000 પ્લસ એલઆઈસી ટ્રેડિશનલ 2000. એ તો રોકાણ નથી. ઓકે, તો એસઆઈપી 3000. આ સિવાય? ના, આ સિવાય કોઈ નથી. જય સાથે આપણે ઘણી બધી ચર્ચા કરી, એમના ગોલ્સ શું છે આપણે જાણીશું એક નાનકડા બ્રેક પછી. જેટલું તમારું જીવન તમારા માટે જરૂરી છે, તેથી વિશેષ તે તમારા પરિવાર માટે મહત્વનું છે. તમે જીવો છો ત્યાં સુધી તો તમારા પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો છો, પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અને તમે તમારા પરિવારની સંભાળ લેવા ન રહો, તો તેવા સમયમાં તમારા પરિવારને સંભાળશે તમારા દ્વારા લેવામાં આવેલું લાઈફ કવર. હવે સમસ્યા સર્જાય છે કે લાઈફ કવર લેવાનો યોગ્ય સમય કયો છે, તો તેનો ઉત્તર છે જે દિવસથી તમારા પર તમારા પરિવારની જવાબદારી શરૂ થાય ત્યારથી તમારે લાઈફ કવર લઈ લેવું જોઈએ. અને જો તમે લેવાનું ચૂકી ગયા હો તો પણ જાગ્યા ત્યારથી સવાર સમજી ગમે ત્યારે લઈ શકો. પણ લાઈફ કવર જેટલું જલ્દી લો ફાયદો તેટલો વધારે છે, કારણ કે તેનું પ્રીમિયમ ઉંમર દીઠ બદલાય છે. જો તમારી ઉંમર 25-30 વર્ષની વચ્ચે આવતી હોય અને તમારી વાર્ષિક આવક રૂપિયા 3 લાખ થી રૂપિયા 8 લાખ સુધીની હોય, તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1 કરોડ સુધીનું લેવું જોઈએ અને તેનું આશરે વાર્ષિક પ્રીમિયમ અનુક્રમે રૂપિયા 4500 થી રૂપિયા 8000 ની આસપાસ આવી શકે. જો તમારી ઉંમર 31-35 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 10 લાખ થી રૂપિયા 15 લાખ સુધીની હોય, તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1 કરોડ થી રૂપિયા 1.5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 9500 થી રૂપિયા 17000 આવી શકે. જો તમારી ઉંમર 36-40 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 13 લાખ થી રૂપિયા 18 લાખ સુધીની હોય, તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1.5 કરોડ થી રૂપિયા 2 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 11000 થી રૂપિયા 18000 આવી શકે. જો તમારી ઉંમર 40-45 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 15 લાખ થી 22 લાખ સુધીની હોય, તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 3 કરોડ થી રૂપિયા 5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 26000 થી રૂપિયા 50000 આવી શકે. વેલકમ બેક ટુ ગેટ રિચ વિથ આશકા. જયેશ સાથે આપણે આગળ વાત કરીએ કે એમના ગોલ્સ શું છે. જયેશ, તમારા ગોલ્સ શું છે? ફાઇનાન્શિયલ ગોલ્સ. ફાઇનાન્શિયલ ગોલ્સ, ફર્સ્ટ ઓફ ઓલ, આફ્ટર રિટાયરમેન્ટ લાઈફ 75-80 લાખ્સ ઓન માય હેન્ડ ફોર ફ્યુચર. ઓકે, મારે એક હોમ બાય કરવું છે જે સુરેન્દ્રનગરમાં 30-35 લાખ્સ, જે કરંટ ઇયરમાં 2020 સુધીમાં કરું છું. 2020 એક ગાડી બાય કરવી છે 2021-22, નેક્સ્ટ 2 યર. અને મારી ડોટરનું સારું એજ્યુકેશન આફ્ટર 16 યર, ઇઝ આફ્ટર 12th. આ બધાનું કોર્પસ તમે વિચાર્યું છે કે શું છે? એપ્રોક્સ 2.5 કરોડ. સેનું 2.5? ઓલ અવર્સ, બધાનું ભેગું થઈને કે ટાઈમ મારે જોશે એમ. 20 વર્ષ? ના, એવી 20 વર્ષ પછી તમને 2.5 કરોડ રૂપિયા જોઈશે? કઈ રીતે? છોકરીના એજ્યુકેશન, મેરેજ, પ્લસ સર્વાઈવ વાઇફ વિથ મી આફ્ટર રિટાયરમેન્ટ લાઈફ. હવે આપણે એવી રીતે નહીં જોવાનું કે આપણે 20 વર્ષ પછી 2.5 કરોડ રૂપિયા જોઈએ છે. આપણે એ રીતે જોવાનું કે રિટાયરમેન્ટ માટે તમને 80 લાખ જોઈએ. એટલે તમે કામ ના કરો એ પછી તમને 80 લાખ રૂપિયા જોઈએ છે કે તમને વ્યાજે પૈસા આવે તો તમારું ઘર ચાલતું રહે, બરાબર? એટલે એ એક ગોલ છે. બીજો ગોલ છે, તમે પહેલા કીધું ઘર અને ગાડી, પછી તમે ડોટરનું એજ્યુકેશન કીધું, એટલે એને હું ફેરવીશ કે પહેલો ગોલ તમારો છે કે તમે
રિટાયરમેન્ટ માટે કોર્પસ ભેગું કરો, પણ તમારો બીજો ગોલ આવશે કે તમારી ડોટરના એજ્યુકેશન માટે તમે કોર્પસ ભેગું કરો. તો 16 વર્ષ પછી તમને કેટલા રૂપિયાની જરૂર હશે? 20 to 25 lakhs. પછી એના લગ્ન માટે તમને કોર્પસ જોઈશે, તો એ મારો ગોલ થોડી થશે જયેશભાઈ, તો તમારો ગોલ થશે ને? હા જી, હા જી, એ બી 40-50 lakhs. ગાડી કઈ લેવી છે, કેટલાની લેવી છે? 5 lakhs, 5 to 6 lakhs. અત્યારે તમારી પાસે કેટલું કોર્પસ ભેગું કરીને રાખ્યું છે તમે? 10 lakhs. 10 lakhs ઇન સેવિંગ એકાઉન્ટ માં. 10 lakh સેવિંગ એકાઉન્ટ માં છે? કેમ, ત્યાં કેમ રાખ્યા છે તમે? રોકાણ કેમ નથી કર્યું? નથી કર્યું કેમ, એમ મેં લાઈવ મતલબ ઇક્વિટીમાં નથી કરતો હું, અને SIP ચાલુ હતી એટલે મેં સડનલી. તમે મ્યુચ્યુઅલ ફંડમાં બી લમસમ કરી જ શકો છો, ઘણી બધી એવી જગ્યાએ છે જ્યાં તમે રોકાણ કરી શકો છો. કે તમને સ્ટોક માર્કેટમાં ના કરવું હોય, તમારે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવું હોય, તો એમાં બી લમસમ કરી શકો છો. એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ એટલે તમારે SIP જ કરવી પડે. ઓકે મેમ. એટલે તમારે 10 lakh રૂપિયા સેવિંગ્સમાં તમને શું મળવાનું છે? વળતર મળશે ત્યાં? ના, તો રોકાણમાં જ વળતર મળશે ને? પણ હું એક હાઉસ બાય કરવાનું વિચારી રહ્યો હતો, તો એનું ડાઉન પેમેન્ટ મે બી 13 lakhs. હા, તો બી એને સેવિંગમાં ના રખાય, કારણ કે તમે એને કોઈ શોર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં રાખો, તમે એને સારું વળતર અપાવો, 1-1.5 વર્ષ માટે બી શોર્ટ ટર્મમાં રહેશે, તો સેવિંગ્સ કરતા તો સારું મળશે. કેટલું કેટલું આપશે? 6 to 7. હા, ઓકે. સો એટલીસ્ટ શોર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં તમે રાખો, વધુ બી મળી શકે છે. અને તમે ગાડી કીધી 5 લાખની 2 વર્ષ પછી, એટલે તમારે હોમ લોન પણ જોઈએ છે, કાર લોન પણ કરવી છે, પછી રોકાણ પણ નથી કરવું, નહીં ચાલે. એટલે તમારા 2 કરોડ જે રૂપિયા તમે ઓવરઓલ કીધા કે તમને જોઈએ છે, અગર 20 વર્ષ પછી 2 કરોડ રૂપિયા તમારે જોઈતા હોય, તો 12% વળતરે તમારે 20,000 રોકાણ મહિને કરવું પડે. પર મંથ 20,000. અત્યારે તમે કેટલું કરો છો? 3,000. બરાબર. બચે છે કેટલા પૈસા આપણી પાસે? 15,000. તો 12,000 રૂપિયા તમે કેમ હજી રાખી મૂક્યા છે? 12,000 રૂપિયાનું રોકાણ કરો, ડરો નહીં. ઓકે. કશું ના કરવામાં વધારે ડર લાગવો જોઈએ. એક્ચ્યુઅલી સમજે તમે કે 20 વર્ષ પછી તમે બેસો અને એવું વિચારશો કે આ વખતે મેં આ કરી નાખ્યું હોત તો કેટલું સારું થયું હોત, પણ પછી તો કરી નાખ્યું હોત, તો આજે સમય છે એટલે કરી નાખો. કોઈ સારા શોર્ટ ટર્મ મ્યુચ્યુઅલ ફંડમાં, શોર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં તમે તમારા જે 10 લાખ રૂપિયા રાખ્યા છે, રોકાણ કર્યા છે તમારે ઘરના ડાઉન પેમેન્ટ માટે, એટલે તમે રાખી શકો છો. અગર તમારે ઘર ના લેવાનું હોત તો હું તમને કહેત કે આ 10 લાખ રૂપિયા તમે ઇક્વિટીમાં, ફૂલ ઇક્વિટીને એક્સપોઝર આપવાને. 5-10 વર્ષ માટે આ રૂપિયા ભૂલી જાઓ અને વધવા દો. પણ અગર તો તમારે ઘર લેવું છે તો તમે એને શોર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં રાખો. સેવિંગ્સમાં કશું જ તમને વળતર નથી મળતું. બરાબર. એટલે એ એક વસ્તુ તમારે એ ચેન્જ કરવાની છે. બીજું, ડોટરના એજ્યુકેશન માટે જે તમને 20-25 લાખ રૂપિયા જોઈએ છે, એના માટે બી તમારે લગભગ 7-8 હજાર રૂપિયાની SIP ફક્ત ડોટર માટે કરવાની છે. એટલે આપણે હવે એવું વિચારવાનું છે કે બચત જે થાય છે એમાંથી મેક્સિમમ ઇક્વિટીને એક્સપોઝર કઈ રીતે તમે આપી શકો છો. 12,000 રૂપિયા બીજા બચતા હોય તો 12,000ની બી SIP કરો, કેમ નથી કરતા? SIP તો ગમે ત્યારે રોકી શકો છો તમે, રોકવાના કોઈ ચાર્જ નથી. જરૂર ના પડે તો કાઢવાની પણ જરૂર નથી, એ તો વધતા જ રહેશે. એટલે ગાડી હમણાં નહીં, અગર તમારે ઘર કરવું હોય તો હોમ લોન ને કાર લોન બંને સાથે લેવાની જરૂર નથી. અગર તો તમારે ઘર લેવું જ છે તો ઘર લઈને, અગર તમે પાસે પૈસા છે જે તમે ડાઉન પેમેન્ટ કરી શકો છો, તો બીજું તમને કહી દઉં કે 30-35 લાખનું ઘર લેશો, 10 લાખ રૂપિયા તમે ડાઉન પેમેન્ટ કરશો, તો બી 25 લાખ રૂપિયાની અગર લોન લેશો તો 18-19 હજાર રૂપિયા તમારું EMI આવશે જ આવશે, એ પૂરું પડશે. 10 લાખનું જે ભેગું કોર્પસ છે એ બી જતું રહેશે, હોમ લોન પણ માથે આવશે, એવી હોમ લોન માથે આવશે જેથી કરીને તમે કોઈ રોકાણ નહીં કરી શકો, કારણ કે બધા જ પૈસા હોમ લોનમાં જતા રહેશે. કોઈ સેવિંગ નહીં થાય અથવા તો કોઈ આગળ ઇન્વેસ્ટ નહીં થાય. એટલે ઘર ગાડી હમણાં બંને થોડો ટાઈમ મૂકીને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ પર ધ્યાન આપી શકતા હો 5 વર્ષ, તો એ જ કરો, એ સારું રહેશે.
કે હાઉસ રેન્ટ ચાલુ રહેવા દે, 5000 નું જે હું રેન્ટ ભરું છું. હા, કારણ કે સામે તમે વ્યાજ ભરો છો અને ઘરમાં રહો છો, એટલે તમારા માટે એ એસેટ નથી, લાયબિલિટી છે. તમે મેન્ટેનન્સ ભરશો, લાઇટ બિલ ભરશો, બધું તમારા ઘરમાં તમે જ કરશો. ઓકે, તમારું ઘર તમારા માટે કોઈ કેશ ફ્લો નથી લાવી રહ્યું. હા જી, એટલે એ લાયબિલિટી છે, એસેટ નથી. માર્કેટ આપશે એસેટ. અને તમારી પાસે કેશ રહેશે એટલે તમે લિક્વિડિટી તો કિંગ છે. ઓકે, બરાબર. એટલે એ નિર્ણય તમારે સારી રીતે લેવાનો છે કે હોમ લોન આવે તો 20,000 રૂપિયા મારા જે બચે છે એ હોમલોનમાં જ જતા રહેશે. હા જી, બરાબર. કારણ કે બાળક મોટું થાય છે એટલે ખર્ચા તમારા બધું જ થશે ને. હા, એજ્યુકેશન સ્ટાર્ટ થશે ને. એટલે આ સિવાય કોઈ બીજો પ્રશ્ન તમને? ના જી. તો સારા શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મ એસઆઈપી કરવું જરૂરી છે. શોર્ટ ટર્મમાં કોઈ એસઆઈપી નથી હોતી, એટલે હોતી નથીનો સવાલ નથી, કરવી ના જોઈએ. લિક્વિડ ફંડમાં તમારે તમારા 10 લાખ રૂપિયા મૂકી રાખવાના છે, અગર તો ઘર લેવું હોય તો. અગર ઘર નથી લેવાના તો એ જે 10 લાખ રૂપિયા છે એ લમસમ સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થવું જોઈએ, જેમાં બધું એક્સપોઝર મળે, લાર્જ કેપનું, મિડ કેપનું અને સ્મોલ કેપનું. બરાબર, રાઈટ. એટલે હું એક રનડાઉન આપી દઉં કે હેલ્થ ઇન્સ્યોરન્સ તમારે તમારો પોતાનો બાય કરવાનો છે, લાઈફ ઇન્સ્યોરન્સમાં તમારે સ્ટોપ ગેપ પૂરો કરવાનો છે. 2.5 લાખ નહીં ચાલે, કમસે કમ 35-40 લાખનું ટર્મ પ્લાન હોવું જોઈએ. એમરજન્સી ફંડ જે 70-80,000 તમે રાખ્યા છે ઓકે છે. આ સિવાય ડેટમાં કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ થતું નથી, પીએફ પીપીએફ કશું તમે એનપીએસ કરતા નથી, તમારે ફક્ત એસઆઈપી ચાલુ છે. ઓકે, હાજી, બરાબર. હવે તમારા હાથમાં 12,000 રૂપિયા છે, એ 12,000 રૂપિયામાં તમારે એ જોવાનું છે કે થોડું ડેટમાં અને થોડું ઇક્વિટીમાં, વધારે ઇક્વિટીમાં થોડું ઓછું ડેટમાં, આવું એક્સપોઝર રાખી અને 5 વર્ષ પોર્ટફોલિયો ચલાવવાનો છે. બીજું કાંઈ તમને પૂછવું છે? ના, થેન્ક યુ. તો દર્શકો માટે આજના એપિસોડથી હું એટલું જ કહીશ કે જ્યારે તમારી પાસે તમારા જે સેવિંગ્સ બ્રેકેટ છે એમાં પૈસા બચતા હોય તો એ રાખી મૂકવાનો કોઈ સેન્સ નથી બનતો. તમારા એ સેવિંગ્સ બ્રેકેટમાંથી આગળ એને પુશ ફોરવર્ડ કરીને ઇન્વેસ્ટમેન્ટ બ્રેકેટમાં લઈ જવું, દેટ ઇઝ મોર આઈડિયલ. સો થેન્ક યુ ફોર વોચિંગ ગેટ રિચ વિથ આશકા એન્ડ કન્ટિન્યુ વોચિંગ સીએનબીસી. આખી જિંદગી નોકરી કરીને તમે કેટલું કમાઈ લેશો? શું નિવૃત્તિ પછીનું જીવન શાંતિથી જીવી શકશો? કેટલું હોવું જોઈએ નિવૃત્તિનું ભંડોળ? આ થોડા એવા સવાલો છે જે તમારા મનમાં થોડા વર્ષ નોકરી કરી લીધા પછી જ આવશે. કહેવાય છે કે જાગ્યા ત્યારથી સવાર, પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગની બાબતમાં તમારે થોડું જલ્દી જાગવું પડશે, કારણ કે જેટલું જલ્દી રોકાણ શરૂ કરવામાં આવે વેલ્થ ક્રિએશન એટલું જલ્દી અને સરળતાથી થઈ શકે છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગની આ મોટી વાતને મોટે ભાગે આપણે નજરઅંદાજ જ કરી દેતા હોઈએ છીએ. ભણતર પૂરું થયા બાદ જ્યારે આપણી કમાણી શરૂ થાય છે ત્યારે થોડા સમય સુધી તો આપણે વિચારતા પણ નથી કે રોકાણ કરવું જોઈએ, પણ જવાબદારીઓનો ભાર આપણા ખભા પર આવી જાય તેના પહેલાં જ આપણી મહેનતની કમાણીના નાણાંને મોંઘા કપડાં, ગેજેટ, કલ્યાણ પર કે બીજા મોજશોખ પર ખર્ચવા કરતાં આપણે આપણા નાણાંને બચતનો રસ્તો બતાવીએ તો કેવું રહેશે? હવે આ કરવા માટે કોઈ લાંબા લચક પ્લાનિંગની જરૂર નથી, અને સાથે જ તમારી શોપિંગ સાથે કોઈ મોટા કોમ્પ્રોમાઇઝ પણ કરવાની જરૂર નથી. હા, તમારા પોતાના પૈસાને તમારે પ્લાનિંગ સાથે વાપરવાના રહેશે. કઈ રીતે, એ આજે અમે તમને બતાવીશું ગેટ રિચ વિથ આશકામાં. અને આજે યુવા વર્ગ માટે નાણાકીય આયોજનની આ ગુત્થીને અમે ઉકેલશું. યુવાનો હંમેશા એવું વિચારવાની ભૂલ કરી દે છે કે ભવિષ્યના રોકાણ માટે તેમની પાસે ઘણો લાંબો સમય છે. આવું વિચારવાથી તમારી રોકાણની ગાડી ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે, કારણ કે રોકાણના રોડ પર તમારી ગાડીને જેટલી જલ્દી ઉતારશો એટલી જલ્દી એ દોડવા લાગશે. રોકાણના થોડા મૂળ મંત્ર હોય છે. એક નજર કરીએ કે કઈ રીતે તમે તમારા નાણાંને શરૂઆતથી જ કામમાં લગાડી શકો છો. કમાણી શરૂ થતાં જ રોકાણની શરૂઆત કરો. શરૂઆતમાં જવાબદારી ઓછી હોવાથી રોકાણ સરળ હોય છે. રોકાણ જલ્દી શરૂ કરવાથી બચત અને રોકાણની આદત પડી જાય છે. તમે માસિક 2-5 હજારના રોકાણથી પણ શરૂઆત કરી શકો છો. રોકાણની રકમ ભલે નાની હોય, સતત રોકાણ કરતા રહો. પહેલા રોકાણ કરો, પછી શોખ પૂરા કરો. જેટલી આવક વધે એટલું રોકાણ પણ વધારો. સૌથી મહત્વની વાત,
રોકાણ વચ્ચેથી અટકાવશો નહીં, રોકાણને તોડશો નહીં. અચાનક આવનારા ખર્ચ માટે ઇમરજન્સી ફંડ બનાવો. લાંબા સમય માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીવત અથવા માત્ર જરૂર હોય એટલો જ કરો. જો તમે ₹10,000નું રોકાણ 25 વર્ષની ઉંમરથી શરૂ કરો છો તો તમે 45 વર્ષના થશો ત્યાં સુધીમાં તમે ઓછામાં ઓછા 75 લાખ ઉપરની કમાણી કરી લેશો. અને હવે એક નજર કરીએ કે કેટલા વર્ષની ઉંમરથી શરૂઆત કરશો તો 45 વર્ષની ઉંમરે તમારી પાસે કેટલા રૂપિયા હશે.